આપણે માની રહ્યા છીએ, આપણને ખબર નથી, આપણે મજામાં રહીએ છીએ, એનું કારણ એ જ છે સાહેબ. આવ્યું હવે જે સાહેબ જે વસ્તુ આવી ને, નંદુભાઈ મને એક કાગળ આપ્યું હતું, એમાં આટલું લખેલું હતું, આજ મારા મગજમાં અંકિત થયેલું દેખાણું. પછી મારે દવાખાના ટેબલના કાચ નીચે રાખ્યું હતું ઘણા વર્ષ સુધી, આટલો ભાગ. એટલે મેં ટુકડો કર્યો. જે આનંદ અને આત્મીય સુખ આત્મોન્નતિ સાથે સર્વોન્નતિ નથી કરી શકતા, તેની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો તે નિરર્થક છે. સાહેબ, એના કિરણોની ઉષ્મા, એના સંપર્કમાં આવતા સર્વ કોઈને લાગવી જ જોઈએ. કેમ કે ઉદાર ભાવ એટલે જ સ્વાર્થી સુખની ભાવનાનો ત્યાગ. કશાનાયે પરિગ્રહથી, ઉદાર ભાવથી ઉદ્ભવતો આનંદ મળી શકતો નથી. ગમે એટલો પરિગ્રહ કરો પણ ઉદાર ભાવથી જે તમને આનંદ મળે ને, એ આનંદ ક્યાંય ન મળે. સમજાવું? માનો કે મેં કોઈ આનંદ મેળવો, કંઈક આત્મા તરફ ગયો તો એનું સુખ થોડુંક મને મળ્યું, પણ હું મારો જ એકલાનો ઉન્નતિ માટે હું પડ્યો રહું, બીજાનું ખ્યાલ ન કરું. એટલે મોટાએ કીધું કે જે આનંદ અને આત્મીય સુખ આત્મોન્નતિ થતી હોય એની સાથે સાથે બીજાની ઉન્નતિ ના કરી શકતા હોય, એવા આનંદની ને એવા આત્મસુખની પ્રાપ્તિ માટે માથાકૂટ કરવી નકામી છે, નકામી છે, નિરર્થક છે. એવી વ્યક્તિના કિરણોની ઉષ્મા એના સંપર્કમાં આવતા સર્વ કોઈને લાગવી જ જોઈએ. કેમ કે ઉદાર ભાવ એટલે જ સ્વાર્થી સુખની ભાવનાનો ત્યાગ. સ્વાર્થી સુખ એમાં હોય જ નહીં, ઉદાર ભાવમાં પારમાર્થિક સુખ જ ભરેલું હોય. કશાના એ પરિગ્રહથી જે આનંદ ઉદ્ભવે છે, એવો એનાથી વિશેષ આનંદ ઉદાર ભાવથી ઉદ્ભવતો આનંદ મળી વધારે આવે. કશાના એ પરિગ્રહથી જે આનંદ આવે છે એના કરતા ઉદાર ભાવથી ઉદ્ભવતો આનંદ ઘણો મોટો હોય છે. પરિગ્રહથી થોડોક સુખ લાગે, આનંદ લાગે, પણ એ સામાન્ય હોય, સર્વજન સામાન્ય. પણ આ ઉદાર ભાવથી જો આપણેની અંદર સુખની ને જે ભાવ આનંદ ને ઉત્પન્ન થાય છે ને, એને કોઈ યારે સરખાવી ના શકાય. મજાનું હતું. મેં તો ચાલો વાંચી દઉં. 105મું પાનું હતું, જીવન સંદેશ, છઠ્ઠી આવૃત્તિ. હા, આજે 6 ફેબ્રુઆરી. વેરી ગુડ. ઓ, મારે ગયું તારીખ. હાલશે, એમાં લખી ના લખાય ને. હરિયું હરિયું. બેન આવવાની છે. સાહેબ, સારો પોઈન્ટ હતો.